नमस्कार विद्यार्थी मित्रों, तो लास्ट लेक्चर ने अंदर चैप्टर 3 कंप्लीट करेलो। अब आज धोरण 9 नी अंदर गणित विषय नी अंदर चैप्टर 5 नी शुरुआत करे। तो चैप्टर 5 जे रयो एनु नाम यूक्लिड ने भूमिति नो परिचय। हवे भूमिति ना चैप्टर ने शुरुआत थशे। रेडी? हवे भूमिति नो अर्थ समझी लईए। भूमिति जे रहे नो अर्थ शुं थाय? तो भूमिति नो अंग्रेजी शब्द जे रह्यो, भूमिति नो अंग्रेजी शब्द जियोमेट्री, नो स्पेलिंग याद राखजो, GEO METRY। એનો અર્થ એવો થાય કે ભૂમિતિને અંગ્રેજીમાં શું કહી શકાય? જીઓમેટ્રી। જીઓમેટ્રી શબ્દ જે રહ્યો એ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો હતો। જીઓમેટ્રી શબ્દ જે રહ્યો એ કેવી રીતે બનેલો? તો કે બે ગ્રીક શબ્દોના સંયોજનથી, એટલે કે બે ગ્રીક શબ્દ જે રહ્યા એને ભેગા કરવાથી જીઓમેટ્રી શબ્દ એક બનેલો। और बे ग्रीक शब्दों नु संयोजन कयो तो एक जीओ GEO, पछी बीजो शब्द कयो मेट्रिन METRIN, जीओ ने मेट्रिन, आ बन्ने शब्दों ना संयोजन थी शुं बने? जियोमेट्री। हवे भूमिति नो गुजराती मां अर्थ जोईए तो जियो એટલે પૃથ્વી થાય ને મેટ્રિન એટલે માપન। જીઓ એટલે શું? પૃથ્વી, ને મેટ્રિન એટલે માપન, જમીનનું માપન એટલે જીઓ મેટ્રિન। તો ખાસ એક યાદ રાખવાનું કે ભૂમિતિમાં અંગ્રેજી શબ્દ શું? ભૂમિતિનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી, અને ગુજરાતીમાં અર્થ કરીએ તો જમીનનું માપન। હવે ઇજિપ્ત, બેબિલોનિયા, ભારત, ગ્રીસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ। હવે ભૂમિતિની જરૂરિયાત કેવી રીતે ઊભી થઈ? તો કે ઇજિપ્ત દેશ જે હતો, આ બધા દેશ, ઇજિપ્ત દેશ, બેબિલોનિયા, ભારત, ગ્રીસ, આ બધા દેશો જે હતા એ સમયના લોકો, એટલે સંસ્કૃતિના લોકો, એને પોતાનો વ્યવહારિક સમસ્યા જે હતી એનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ। કેવી રીતે વ્યવહારિક સમસ્યાઓ એટલે શું? બરાબર, કેવી સમસ્યાઓ ઉદ્ભવતી? તો એક વખત, આમ તો કેટલી વખત, નાઇલ નદી જે રહે ઓવરફ્લો થાય, ને તમને ખબર વિદ્યાર્થી મિત્રો, જસ્ટ એ ખાલી એક્ઝામ્પલ સમજીએ, ડેમ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે શું થાય? આજુબાજુના વિસ્તાર જે હોય, આજુબાજુનો વિસ્તાર શું થાય? એનું ધોવાણ થઈ જાય, બરાબર। તો એ જ મુજબ નાઇલ નદી ઓવરફ્લો થઈ ત્યારે આસપાસના વિસ્તારના જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલ સરહદોનો નાશ થઈ જતો। એટલે નાઇલ નદી જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે આજુબાજુનો વિસ્તાર જે હતો, આજુબાજુનો વિસ્તાર, બરાબર, ને જે જમીન હતી, બરાબર, એ જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલ સરહદો શું થઈ જતી? નાશ થઈ જતો। તમને ખબર કે જ્યારે ડેમ ઓવરફ્લો થઈ જાય ત્યારે આજુબાજુના વિસ્તારમાં કેટલું નુકસાન થાય? અમુક ખેતરની અંદર પાક, જે પાકનું જે વાવેતર કરેલું એ પાક આખો ધોઈ જાય, એટલે કે પાણીનું પ્રેશર આવે, એના લીધે શું થાય? પાક જે ઊભો હોય આવી રીતે પ્રેશર આવે પાણીનું, એટલે શું થાય? પાક નીચે નમી જાય, એટલે પાકને નુકસાન જાય। ક્યારેક જમીન જે હોય, જમીનનું શું થઈ જાય? ધોવાણ થઈ જાય,
आम जमीन ना मापन ने जरूरियत माथी भूमिति नो उद्भव थयो। હવે નાયલ નદી જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે આજુબાજુના વિસ્તારની અંદર ખેતરની જે સરહદો હતી સીમાનો શું થઈ જતો ના, એના માટે કેટલી કેટલા વિસ્તારની અંદર સરહદ જે હતી એનો કેટલો નાશ થયો એ માપવા માટે થઈને ભૂમિતિના વિકાસ અથવા ભૂમિતિનો ઉદ્ભવ થયો। હવે ભારત જેવા ઉપખંડમાં હડપ્પા અને મોહેંજોદડોના, તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે સોશિયલ સાયન્સમાં આવે એસેસમાં સમાજમાં બરાબર સમાજ વિદ્યામાં હડપ્પા અને મોહેંજોદડો, તો ભારત જેવા ઉપખંડમાં હડપ્પા અને મોહેંજોદડોના ખોદકામ વખતે એ જાણવા મળ્યું કે ભૂમિતિનો વ્યાપક ઉપયોગ થયો હતો। ક્યારે ભૂમિતિનો વ્યાપક ઉપયોગ ક્યારે થયો હતો, તો કે હડપ્પા અને મોહેંજોદડોના ખોદકામ પછી વખતે। હવે જ્યારે હડપ્પા અને મોહેંજોદડોનું ખોદકામ થયું ત્યારે એ જાણવા મળ્યું કે ભૂમિતિનો વ્યાપક ઉપયોગ થયો હતો, શહેરો જે હતા યોજનાબંધ અને સુવ્યવસ્થિત હતા, રસ્તાઓ એકબીજાને સમાંતર હતા અને ગટર વ્યવસ્થા જમીનની નીચે લગે ભૂગર્ભમાં હતી, મકાનના ઓરડા એટલે કે રૂમ જુદા જુદા આકારના હતા, તે માટે વપરાયેલ ઈંટની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર અનુક્રમે 4:2:1 લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અને ગુણોત્તર શું હતો 4:2:1 સમજીએ કે જ્યારે હડપ્પા અને મોહેંજોદડોનું ખોદકામ થયું ત્યારે જમીનની અંદર ત્યારે ખબર પડી કે તે વખતના શહેરો જે હતા કેવા હતા, યોજનાબંધ અને કેવા હતા, સુવ્યવસ્થિત, રસ્તાઓ જે હતા વિદ્યાર્થી મિત્રો એકબીજાને સમાંતર હતા, લેવલમાં કેવા એકબીજાના સમાંતર હતા અને ગટર વ્યવસ્થા જે હતી જમીનની નીચે લગે ભૂગર્ભમાં હતી, એ વખતના મકાનના ઓરડા જે હતા રૂમ એ કેવા હતા, જુદા જુદા આકારના હતા। આના પરથી ખબર પડે કે વર્ષો પહેલા અંદાજ ઈસવીસન પૂર્વે 300 એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા 300 વર્ષ, આનો અર્થ શું થાય, ઈસુ ખ્રિસ્તીના ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પૂર્વે કેટલા 300 વર્ષ પહેલા ભૂમિતિનો વ્યાપક ઉપયોગ થયો હતો। તો આ બધી વસ્તુ જે રહે, ગટર વ્યવસ્થા, મકાનના ઓરડા, રસ્તાઓ, આના ઉપરથી એવું વિચારી શકાય એ સમય દરમિયાન ઓરડા જ્યારે બનતા ત્યારે ભૂમિતિનો ઉપયોગ થતો, રસ્તાઓ બનાવતા ત્યારે ભૂમિતિનો ઉપયોગ થતો, ગટર વ્યવસ્થા બનાવતા ત્યારે શું થતો, ભૂમિતિનો ઉપયોગ થયો હતો। હવે ભૂમિતિના વિકાસની જરૂરિયાત કેમ ઊભી થઈ, તો કે જમીનનું માપન લેવાની જરૂર પડી ત્યારથી ભૂમિતિના વિકાસની શરૂઆત થઈ। તો આજે અત્યારે લખ્યું છે સારા અક્ષરે ફેસબુકમાં, વિદ્યાર્થી મિત્રો તમારે લખી નાખવાનું બરાબર, સારા અક્ષરે લખવાનું, કઈ બાકી ન રહી જાય। હવે જો વિદ્યાર્થી મિત્રો સુરબા સૂત્ર, તો સુરબા સૂત્ર એ ભૂમિતિના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય પૂરું પાડ્યું હતું। સુલબા સૂત્ર એક એવું હતું, એને સુલબા સૂત્રની મદદથી ભૂમિતિની અંદર ભૂમિતિનો ઉપયોગ કરી બાંધકામ માટેનું સાહિત્ય પૂરું પાડ્યું હતું। કેવી રીતે, તો બાંધકામ એટલે જુદા જુદા પ્રકારના જે બાંધકામ થાય, કોઈ ઓરડો બનાવે એટલે કે રૂમ બનાવે બરાબર, કોઈ
ओवरब्रिज बनावे, कोई डेम बनावे, तो आ जुदी जुदी जगह सुलभा सूत्र नो उपयोग थतो। सुलभा सूत्र जे रे ईस्वी सन पूर्वे એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા 800 થી 500 ના સમયગાળામાં સુલભા સૂત્રનું સર્જન થયું હતું। તો હેતુલક્ષીમાં ક્યારેક આવો પ્રશ્ન આવી શકે કે સુલભા સૂત્રનું સર્જન ક્યારે થયું, તો ઈસવી સન પૂર્વે 800 થી 500 ના સમયગાળા દરમિયાન સુલભા સૂત્રનું સર્જન થયું હતું। प्राचीन भारत में सुलभा सूत्र सौथी महत्वनो ग्रंथ हतो। प्राचीन भारत में सौथी महत्वनो ग्रंथ कयो हतो? सुलभा सूत्र। तो आ याद राखी सको, राखवानो बराबर हेतुलक्षी प्रश्न आवी सके कि प्राचीन भारत में सौथी महत्वनो ग्रंथ कयो हतो? सुलभा सूत्र। सुलभा सूत्र ने मदद थी शू पूरु पाड्यु हतो? तो के सुलभा सूत्र भूमिति ना उपयोग थी बांधकाम माटेनु साहित्य पूरु पाड्यु हतो। हवे जुदा जुदा आकार जे हता ते समयना अत्यारे उपयोग थाय बराबर। जाहेर पूजा ना स्थान जे जग्याओ केरे केरे अमुक जग्याए अमुक स्थान जे रहे त्यां पूजा विधि थती होय, तो जाहेर पूजा ना स्थान माटे केवा प्रकार आसन उपयोग थतो? तो के लंब चौरस त्रिकोण ने समलंब चतुष्कोण जेवा आकार ना आसन नो उपयोग थतो हतो। आ बधा प्रश्न एक लक्ष्य में आवी शके। खास याद रखजो कि जाहेर पूजा माटे ना स्थान जे रहे ते केवा प्रकार आसन उपयोग थतो हतो? तो के लंब चौरस त्रिकोण ने समलंब चतुष्कोण जेवा આકારના આસનનો ઉપયોગ થતો હતો। આકાર અને કદના ચોક્કસ નિયમો વડે યજ્ઞ વિધિની રચના કરવામાં આવતી હતી। હવે ગૃહસ્થ જે રહ્યા કર્મકાંડ વિધિ માટે ગૃહસ્થ જે રહ્યા અને કર્મકાંડ વિધિ માટે કેવા પ્રકારના આસનનો ઉપયોગ થતો? ચોરસ અને વર્તુળ આકારના આસનનો ઉપયોગ થતો હતો। श्री यंत्र अथर्व वेद में आपेल तो श्री यंत्र है अंदर अंदर गुंथायेला नव सम द्विबाजु त्रिकोण नु संयोजन हतो। श्री यंत्र ए शू करेलु कि अंदर अंदर गुंथायेला होय तेवा एक बीजानी अंदर गुंथायेला होय तेवा नव लावी रीते नव સમદ્રી બાજુ ત્રિકોણનું સંયોજન હતું। સમદ્રી બાજુ ત્રિકોણ એટલે શું? તો કે ત્રિકોણની ત્રણ બાજુ જે હોય એમાંથી બે બાજુ કેવી સરખી, તો એ બી બાજુ અને એસી બાજુ અત્યારે બે બાજુ જો સરખી હોય, એ બી અને એસી આ બંને બાજુ જો સરખી હોય તો ત્રિકોણ એ બી સી કેવો કહેવાય? સમદ્રી બાજુ। આવા કેટલા ત્રિકોણ? નવ। આવા નવ ત્રિકોણ જે હતા ભેગા કરી અંદર અંદર ગુંથાયેલા નવ સમ દ્વિબાજુ ત્રિકોણ નું સંયોજન હતું। આ ત્રિકોણની એવી ચોક્કસ રીતે ગોઠવેલ કે તેમાંથી 43 ઉપ ત્રિકોણો હતા। તો શ્રી યંત્ર જે હતો એને અંદરો અંદર ગૂંથાયેલા નવ સમદ્રી બાજુ ત્રિકોણનું સંયોજન હતું। આ ત્રિકોણની એવી ચોક્કસ રીતે ગોઠવેલા આ ત્રિકોણ જે હતા એને એવી રીતે ગોઠવેલા તેમાંથી કેટલા? 43 ઉપ ત્રિકોણો હતા। चलो विद्यार्थी मित्रों बीजा मुद्दा जोईए। एवं मानवामां आवतुं हतुं के भूमितिनुं नॉलेज इजिप्तवासीओ पासेथी ग्रीसवासीओ पासे आव्युं हतुं। भूमिति विशेनुं नॉलेज जे हतुं
इजिप्त देश जे रहता लोको इजिप्त देश में रहता लोको एटले इजिप्त वासी तो भूमिति नु नॉलेज जे तो इजिप्त वासियों पासे थी ग्रीक वासियों पासे आवी होतो वे खास के वर्तुळ जे रहू तेना व्यास द्वारा बे समान भाग में विभाजित थाय वर्तुळ जे रहू तेना व्यास द्वारा बे सरखा अथवा बे समान भाग में विभाजित थाय विधान समझ कोई एक वर्तुळ आपेलू आ वर्तुळ जे रहू व्यास दौरवामां आवे व्यास तेमांथी पसार थाय केन्द्रमां આપેલ વર્તુળનું કેન્દ્ર પી પી માંથી એક આવી રીતે રેખાખંડ દોરી દેવામાં આવે રેખાખંડ એ તો આપેલ વર્તુળના કેટલા ભાગ થાય બે બંને ભાગ કેવા સરખા એક ભાગ આ થાય બીજો ભાગ આ વર્તુળ જે રહ્યું તેના વ્યાસ દ્વારા એ બી શું બને એનો વ્યાસ બને તો વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા અથવા બે સમાન ભાગમાં વિભાજિત થાય આ વિધાનની પ્રથમ સાબિતી આપવાનું માન ગ્રીક ગણિતશાસ્ત્રી ફેલ્સ જે હતો એના સાબિત કરેલું કયું વિધાન નાયટોન વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે આ વર્તુળ જે રહ્યું બરાબર એનું કેન્દ્ર પી કેન્દ્ર પી માંથી એક રેખાખંડ દોરીએ અત્યારે રેખાખંડ એ બી દોરેલો તો રેખાખંડ એ બી ની મદદથી રેખાખંડ એ બી એટલે વર્તુળનો વ્યાસ કયો બને એ બી તો એ બી ની મદદથી આપેલ વર્તુળના કેટલા ભાગ થાય બે ભાગ અને બંને ભાગ કેવા સરખા આની સાબિતી જો સૌ પ્રથમ કોઈ આપી હોય તો કયા ગણિતશાસ્ત્રી આપેલી ગ્રીક દેશના ગણિતશાસ્ત્રી ફેલ્સે આપેલી આ ખાસ યાદ રાખજો ફેલ્સને ફેલ્સ કયા દેશનો હતો ગ્રીક દેશ ફેલ્સને ભૂમિતિના જનક માનવામાં આવતા શું કામ ફેલ્સને ભૂમિતિના જનક જનક એટલે એને પિતા અથવા પ્રણેતા માનવામાં આવતા શું કામ કે ભૂમિતિ શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ પહેલા ફેલ્સે કરેલો ભૂમિતિ શબ્દ જે રહ્યો એવો ભૂમિતિ શબ્દનો પ્રયોગ કરનાર કયા ગણિતશાસ્ત્રી હતા ફેલ્સ હતા ફેલ્સને ભૂમિતિના જનક પિતા શું કામ માનવામાં આવતા તો કે ભૂમિતિ શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ પહેલા ફેલ્સે કર્યો હતો ફેલ્સનો સૌથી ખ્યાતનામ એટલે કે સારામાં સારો વિદ્યાર્થી કયો હતો પાયથાગોરસ હતો ફેલ્સનો સૌથી સારામાં સારો નામ ધરાવતો ખ્યાતનામ વિદ્યાર્થી કયો હતો પાયથાગોરસ હતો આનો અર્થ એવો થાય કે સારામાં સારો તો અહીં યાદ રાખજો ફેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી કયો હતો પાયથાગોરસ હતો તો પાયથાગોરસના ગુરુ ફેલ્સ હતા અને ફેલ્સનો વિદ્યાર્થી કયો હતો પાયથાગોરસ અને પાયથાગોરસનો પ્રમેય તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે અગાઉના ધોરણની અંદર આ શબ્દ તો આવતો જ પાયથાગોરસ ભારતીયો જે હતા જોજો ભારતીયો ખોરાક વધારે અગાઉથી એને ખબર પડી છે તો ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલા જાણતા હતા પાયથાગોરસનો જન્મ થયો ન હતો એ પહેલા ભારતીયો પાયથાગોરસનો પ્રમેય જે હતી એની ખબર હતી પાયથાગોરસ અને તેમના સાથીદાર એટલે કે પાયથાગોરસ જે હતો એના મિત્રો
ભેગા થઈને ઘણી બધી ભૌમિતિક બાબતો શોધી અને ભૂમિતિના સિદ્ધાંતોનો વિકાસ કર્યો. આ પ્રક્રિયા જે હતી બરાબર કઈ પ્રક્રિયા? પાયથાગોરસ અને તેમના સાથી મિત્રોએ ભૂમિતિની અંદર જે કંઈક ભૌમિતિક બાબતો શોધી સિદ્ધાંતોનો જે વિકાસ કર્યો એ પ્રક્રિયા કેટલા વર્ષ ચાલી? તો ઈસવીસન પૂર્વે 300 વર્ષ સુધી આ ચાલી હતી. ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા કેટલા વર્ષ? 300 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રહી હતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે યુક્લિડનો અભિગમ શું હતો તે સમજીએ. યુક્લિડનો અભિગમ, એની પહેલા ચેપ્ટરનું નામ જોઈએ શું હતું? યુક્લિડની ભૂમિતિનો પરિચય. યુક્લિડ જે હતો એ કયા દેશનો હતો? ઈજિપ્ત દેશ. યુક્લિડ ઈજિપ્ત દેશના, સોરી, યુક્લિડ જે હતો ઈજિપ્ત દેશના એલેક્ઝાન્ડ્રિયાના શહેરમાં એક ગણિત શિક્ષક હતો. યુક્લિડ શું હતો? ખરેખર એક ગણિત શિક્ષક હતો. તો યુક્લિડ જે હતો ઈજિપ્ત દેશ એની અંદર એક આવેલું શહેર, કયું? એલેક્ઝાન્ડ્રિયાના શહેરમાં એક ગણિત શિક્ષક હતા. યુક્લિડે શું કર્યું? તો કે તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ નોલેજને એકત્રિત એટલે કે ભેગું કર્યું. તે સમય સુધીના એટલે યુક્લિડ જ્યારે જે શહેરમાં નોકરી કરતો તે સમયના પહેલા ત્યાં સુધીનું, બરાબર? એની પહેલા જે કહે તે સમય સુધીના જાણીતા ગણિતના બધા જ નોલેજને એકત્રિત કર્યું એટલે ભેગું કર્યું. પણ નોલેજ જે એકત્રિત કરેલું એનો શેમાં સમાવેશ કર્યો? એલિમેન્ટ, ઈ એલ ઈ એમ ઈ એન ટી એસ, એને એલિમેન્ટ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં તેને વ્યવસ્થિત કર્યું. નોલેજ જે બધું એકત્રિત કર્યું એ બધું નોલેજ શેની અંદર, કયા ગ્રંથની અંદર પ્રસિદ્ધ કરેલું? એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ જે હતું એની અંદર ટોટલ કેટલા ચેપ્ટર હતા? 13 ચેપ્ટર. એલિમેન્ટ્સ નામનો ગ્રંથ જે હતો એના કેટલા ચેપ્ટરની અંદર વિભાજિત કરેલું? 13 ચેપ્ટરોમાં વિભાજિત કર્યા. તેમાંથી પ્રત્યેકને પુસ્તક માનવામાં આવતું. આનો અર્થ એવો થાય કે યુક્લિડ જે હતો એને એક ગ્રંથ બનાવેલો, કયો? એલિમેન્ટ. એ એલિમેન્ટ નામના ગ્રંથની અંદર ટોટલ કેટલા ચેપ્ટર હતા? 13. આ 13 ચેપ્ટર જે રહ્યા એમાં દરેક પ્રત્યેકને શું માનતો? એક બુક માનતો. બુક 1, બુક 2, બુક 3, બુક 4, બરાબર, અથવા પુસ્તક 1, પુસ્તક 2, પુસ્તક 3, પુસ્તક 4, આવી રીતે પુસ્તક 1 થી ચાલુ કરીને પુસ્તક 13 સુધી એને શું કરેલું? વિભાજિત કરેલું. 13 ચેપ્ટરને પુસ્તકની અંદર એને વિભાજન કર્યું. તેમાંથી પ્રત્યેકને શું માનતો? એ બુક માન. એક ઘન પદાર્થને આકાર, માપ અને સ્થાન, કોઈ એક ઘન પદાર્થ હોય બરાબર એને શું હોય? ચોક્કસ આકાર હોય. આપણે પાસો જે રહ્યો એની વાત કરીએ તો એને શું હોય? ચોક્કસ આકાર હોય. એને માપે હોય એને એનું એક સ્થાન, બરાબર, તથા તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ શકાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘન પદાર્થને લઈ શકે. તેની સીમાઓને પૃષ્ઠ કહેવાય. સીમાઓને પૃષ્ઠ કહેવાય એનું કેવું થાય? માની લો કે આ બુક જે રહે, બુક બરાબર, પૃષ્ઠ એટલે સપાટી, તો ત્યારે એક સપાટી
बुक ने शू कहवा ऊपर सपाटी तो सपाटी जो रहे ऊपर ध्यान में लाइए तो अँ थी चालू रहे विद्यार्थी मित्रों सपाटी क्या पूरी थे अँ थी चालू कर तो क्या पूरी थे अँ पूरी थे शू कीधु सीमाओं सीमा गया बॉर्डर जो रहे सीमा एट प्रकार की बॉर्डर तमने खबर है कि आ सपाटी जो रहे अँ थी चालू थे अँ पूरी थे तो अँ थी चालू थे तो अँ पूरी थी आ बाजू थी चालू थे तो अँ पूरी थे अँ थी चालू थे तो अँ पूरी थी એટલા સીમાઓ જે રહ્યા બરાબર અત્યારે ખાલી સમજવા માટે અત્યારે પહેલી સીમા બીજી ત્રીજી અને ચોથી ખાલી સમજવા માટે તો સીમાઓ જયારે પૃષ્ઠ એને શું કહેતો હોય સપાટી કહેતો સપાટી થઈ ગઈ પૃષ્ઠની સીમા જે હતી કેવી હોય આ તો વક્ર હોય વક્ર એટલે આવી રીતે આકાર હોય વક્ર એમ અથવા કેવી હોય સીધી હોય बॉर्डर कही वक्र हो अत्य वक्र नहीं सीधी रेखा एक रेखा बनी गई अथवा खाली समझवा माटे आ बुक जो रहे तो थोड़क वार माटे विचार कर चार धार जे रहे આ પહેલી આ બીજી આ ત્રીજી ના ચોથી આમ તો ટોટલ આ બુક ને બાર ધાર રહે પણ ખાલી સમજવા માટે આ ચાર ધાર જે રહે એકા અને શું કહેવાય સીધી રેખા આ સીધી રેખા આ સીધી રેખા અને આ સીધી રેખા કેટલી રેખા અત્યારે ચાર સીધી રેખાઓ એટલે સીમા જે રહે આ સીમા કીધું કે સીમા જે રહે આ પેજ પૃષ્ઠ એની સીમાઓ કેટલી ચાર અત્યારે સમજવા માટે પહેલી બીજી ત્રીજી અને ચોથી સીમા જે રહે એ શું એક સીધી રેખા આ શું એક સીધી રેખા આ સીધી રેખા અને સીધી રેખા આ રેખાઓને અંત્ય બિંદુઓ હોય આમ તો ખરેખર રેખાઓને અંત્ય બિંદુ હોતા નથી પણ ખાલી સમજવા માટે બરાબર એક આ સીમા જોઈએ પહેલા એક આ સીમા બીજી ત્રીજી અને ચોથી ખાલી સમજવા માટે તો તેની સીમાઓને પૃષ્ઠ કહેવાય સીમાઓ જે રહી બરાબર એ શું કહેવાય પૃષ્ઠ એટલે સપાટી પૃષ્ઠ પૃષ્ઠ જે રહ્યું એટલે કે સપાટી એની સીમા શું હોય વક્ર અથવા સીધી રેખાઓ સીમા જે રહે એટલે શું કહેવાય સીધી રેખા થઈ ગઈ રેખા પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખાઓ હોય અને આ રેખાઓને શું હોય અંત્ય બિંદુ પણ ખરેખર અત્યારે જોઈએ તો રેખાઓના અંત્ય બિંદુ હતા નથી શેને હોય રેખાખંડ પણ યુક્લિડ જે હતો અત્યારે તમે નવું અત્યારે તમે નવું જેને રેખાખંડ કહીએ અત્યારે તમે અને હું જેને રેખાખંડ કહીએ એને યુક્લિડ શું કહેતો સાન રેખા કહેતો અત્યારે તમે હું જેને રેખાખંડ કહીએ એને યુક્લિડ શું કહેતો સાન રેખા યુક્લિડના મંતવ્ય મુજબ શાંત રેખા જે હતી બરાબર શાંત રેખા એને શું કરતો કે બંને બાજુ અનંત સુધી લંબાવી શકે પણ યુક્લિડ માટે શાંત રેખા હતી તમારા મારા માટે શું હોય રેખા પણ એટલે એના અર્થમાં અને સમજાવેલું છે કે આ રેખાઓને અંત્ય બિંદુ હોય ખરેખર રેખાઓને અંત્ય બિંદુ હતા નથી પણ યુક્લિડ જે હતો એ રેખાખંડને શું કહેતો શાંત રેખા હવે રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય બે ઘનથી બિંદુ સુધી ક્રમશઃ આગળ વધતા પરિમાણ ઘટતું જાય ઘન પદાર્થ સપાટી રેખા અને બિંદુ ઘન પદાર્થ જે રહ્યો એને શું હોય તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય એટલે ઘનની સામે કેટલા પરિમાણ લખેલા ત્રણ
लंबाई पहराई ने ऊंचाई सपाट लके पृष्ठ अथवा समतल आ ग्रीन बोर्ड एक समतल गया तो ग्रीन बोर्ड जे रियो अत्यारे एक सपाटी कही सकते अथवा पृष्ठ अथवा समतल तो इन्हें शू हो ग्रीन बोर्ड ने लंबाई ने पहराई लखेला लखेला बे अब रेखा जे रही रेखा ने शू खाली लंबाई पहराई होती नहीं रेखा ने खाली लंबाई हो रेखा ने कितना परिमाण हो एक पर बिंदु जे रियो आम जे टपको करिए पॉइंट अने बिंदु कहेवाय तेने नाम आपवू पड़े तो टपको ज कहेवाय एनो अभ्यास करीशुं तो बिंदु जे हतुं बिंदु ने कोई जाडाई लंबाई पहोळाई के ऊंचाई एवं कोई पण हतुं नथी तो बिंदु ने सामे शुं लखेलुं जीरो એટલે ઘનથી બિંદુ સુધી આ ઘનથી બિંદુ સુધી જેમ જઈએ એમ ક્રમશ આગળ વધતા પરિમાણ શું થાય ઘટતું જાય જો ઘનથી બિંદુ સુધી જઈએ તો ઘટતું જાય ત્રણ બે ઘટે એક જીરો ઘટતું ગયું પેલા ત્રણ હતા ઘટીને કેટલા છે બે ઘટીને કેટલા એક કેટલા છે જીરો એટલે ઘનથી બિંદુ સુધી ક્રમશ આગળ વધતા પરિમાણ શું થશે ઘટતું જાય તો ખાસ યાદ રાખવાનું કે ઘન પદાર્થ જે રહ્યો એને કેટલા પરિમાણ હોય થ્રી સપાટી અથવા પૃષ્ઠ અથવા સમતલને કેટલા પરિમાણ હોય ટુ રેખાને વન અને બિંદુને ઝીરો બિંદુને કોઈ પરિમાણ હોતું નથી તો આજે જે કાંઈ ચર્ચા કરી આ લેખનની એ તમામ એ વસ્તુ સારા સ્તરે અત્યારે જે બોર્ડ પર લખાવેલું બધું બધું જ સારા સ્તરે ફેસબુકમાં લખવાનું થશે અને એમાંથી તમારે વાંચી અને તમારી રીતે સમય હોય તો હેતુલક્ષી પ્રશ્નો બનાવી શકાય એક વાક્યના પ્રશ્ન બનાવી શકાય ખાલી જગ્યા બનાવી શકાય અથવા વિકલ્પ અથવા ખરા ખોટા તો અહીં સુધી રાખીએ બાકીનો હપ્તા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.